ગુજરાતમાં શહેરથી માંડી ગામડા અને ગલીએ ગલીએ લોકોની સૌથી વધુ પ્રિય ખાણીપીણી હોય તો એ છે પાણીપુરી સાદી પાણીપુરી રગડો પાણીપુરી સેવપુરી દહીંપુરી પાપડીપુરી સહિત અનેક પાણીપુરી પાણીના વિવિધ ફ્લેવર સાથે ગુજરાતીઓ ગપાગપ આરોગી જતા હોય છે પરંતુ તમે સાંભળ્યું પણ નહીં હોય અને જોયો પણ નહીં હોય કે સળગતી પાણીપુરી પણ મળી શકે છે જી હા સૌરાષ્ટ્રના પાટનગર સમાન રંગીલા રાજકોટમાં સળગતા પાન બાદ સળગતી પાણીપુરીની મીજવાની પણ સ્વાદ રસિકો માણી રહ્યા છે ગુજરાતમાં શહેરથી માંડી ગામડા અને ગલીએ ગલીએ લોકોની સૌથી વધુ પ્રિય ખાણીપીણી હોય તો એ છે પાણીપુરી સાદી પાણીપુરી રગડો પાણીપુરી સેવપુરી દહીંપુરી કે પાપડીપુરી સહિત અનેક પાણીપુરી પાણીના વિવિધ ફ્લેવર સાથે ગુજરાતીઓ ગપા આરોગી જાય છે પરંતુ તમે સાંભળ્યું પણ નહીં હોય અને જોયું પણ નહીં હોય કે સળગતી પાણીપુરી પણ મળી શકે જી હા સૌરાષ્ટ્રના પાટનગર સમાન રંગીલા રાજકોટમાં સળગતા પાન બાદ સળગતી પાણીપુરીની મીજબાની પણ સ્વાદ રસિકો માણી રહ્યા છે શહેરના કાશ્મીરાબેન રાઠોડ ફાયર પાણીપુરી બનાવે છે અને લોકો ખાવા માટે અધીરા બને છે કાશ્મીરાબેનની કપૂરવાળી પાણીપુરીએ આગ લગાવી છે અને કડકડતી ઠંડીમાં રાજકોટ પ્રિયને સળગતી પાણીપુરી ખાવાનું ઘેરું લાગ્યું છે રાજકોટની સ્વાદ પ્રિય લોકો માટે જીવન માંગલીય ટ્રસ્ટ દ્વારા રેસ ક્રોસના બાલભવનમાં ધરા મિત્ર આરાહ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં ખાન પાનની જુદી જુદી વાનગીઓ અને એને બનાવવા માટેના ઓર્ગેનિક ચીજવસ્તુઓનું વેચાણ આયોજન કરવામાં આવ્યું હતું આ મેળાની વિશેષતા એ હતી કે સળગતી પાણીપુરીનો સ્વાદ પ્રેમી જનતાએ ભરપૂર લાભ લીધો હતો સળગતી પાણીપુરી બનાવતા કાશ્મીરાબેન રાઠોડે જણાવ્યું હતું કે હું ઘણા સમયથી સૌરાષ્ટ્રભરમાં યોજાતા મેળાઓમાં ખાસ પાણીપુરી સ્ટોલ રાખું છું કંઈક નવ આપવાની મહેચ્છાથી સળગતી પાણીપુરી સાતમી જાન્યુઆરીથી યોજાયેલા આ મેળામાં શરૂઆત કરી હતી આ પાણીપુરીમાં બટાટા ચણા દહીં લાલ લીલી ચટણી બુંદી ગુલકંદ સહિતની ચીજવસ્તુઓ નાખવામાં આવે છે આ ફાયર પાણીપુરી ખાનારી વ્યક્તિઓના મોંમાં મૂકવામાં આવે છે પરંતુ તેને કોઈ દાઝી જવાની જેવી કોઈ અસર થતી નથી સાતમી જાન્યુઆરીથી ત્રણ દિવસના મેળામાં ફાયર પાણીપુરીની અનેક લોકોએ મોજ માણી હતી અને તેમાં સૌથી વધુ બહેનો હતી કાશ્મીર બેને વધુમાં જણાવ્યું હતું કે પાણીપુરીના ચાહકોની સંખ્યા દેશમાં ખૂબ જ છે લગભગ કોઈ એક એવી વ્યક્તિ નહીં મળે જેને પાણીપુરી પસંદ નહીં હોય મોટા ભાગના લોકોને તીખી મીઠી અને ઠંડા પાણી સાથે પાણીપુરી પસંદ હોય છે પરંતુ કોઈ સળગતી પાણીપુરી ખાય તો હા સળગતી પાણીપુરી ખાવાય રાજકોટમાં કપૂરવાળી પાણીપુરીએ આગ લગાડી છે હું આવા મેળા અને ઘર ઘરાવ જ સળગતી પાણીપુરીનું વેચાણ કરું છું પાનના બીડામાં જો અગન જ્વાળા નીકળતી હોય અને એને મોઢામાં મૂકતા ઠંડકનો અનુભવ થતો હોય તો એ ખરેખર આશ્ચર્યની વાત છે રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર આવેલી એક દુકાનમાં આવા જ પાન મળે છે દુકાન માલિક સુડતાલીસ વર્ષથી પાનની દુકાન ચલાવે છે લાંબા અનુભવ બાદ તેમણે સાત વર્ષ પહેલાં નવો પ્રયોગ કર્યો અને ફાયર પાન બનાવવાની શરૂઆત કરી હતી એક વખત મોંમાં સડગતું પાન જાય એટલે એક જ સેકન્ડમાં આગ ઠરી જાય અને પછી એની સ્મેલ ગળામાં ઉતરે ત્યારે વર્ણવી ન શકાય તેવા અદ્ભુત સ્વાદનો અનુભવ થાય છે પાન ઉપર લવિંગ લગાવીને એને સળગાવવામાં આવે છે એ આયુર્વેદિક ઔષધિનું કામ કરે છે અત્યારે પણ સડકતું પાન રાજકોટમાં મળી જ રહ્યું છે ઉજ્જૈનમાં આ એ સાઈડ ઘણી દૂર એવું બધું હોય છે તો મને એમ થયું કે આપણે કશું ક આપણા કાઠિયાવાડમાં નવું લાવીએ અને ઘણું સારું એવું કંઈક નવીન પ્રકારનું આવું ખોરાક લઈને આવીએ કે જેથી કરીને લોકોને પસંદ આવે આ મેળામાં અને આ મેળાથી શરૂઆત કરીએ એમ એટલે બધાનું અલગ અલગ વેરાયટી હોય છે ફૂડમાં તો મને પણ એમ થયું કે હું પણ કશુંક અલગ લઈ જાઉં તો પાણીપુરી અત્યારે લોકોને બહુ પસંદ આવે છે તો એમ થયું કે ચાલો આની અંદર જ આ મૂકીને આ સળગતી પાણીપુરી બનાવીએ અને ઘેર પહેલાં ટ્રાય કરી કે આ બરાબર છે કંઈ થતું નથી ને અમને કંઈ પ્રોબ્લેમ નથી થતી ને એટલે એમ થયું કે ના